લાઠીમાં શ્રી રામકૃષ્ણ વિદ્યા મંદિર ખાતે ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી શારદાબેન રાણવાનો નિવૃત્ત વય મર્યાદા વિદાય સમારંભ યોજાયો, જેમાં શાળા પરિવાર અને દાતાશ્રીઓ શાલ અને મોમેન્ટો અર્પણ કરી ભવ્ય વિદાય કરવામાં આવ્યું. આ તકે શાળાની બાળાઓએ શિક્ષિકાઓ પ્રત્યે પ્રેમભરી સભર ગીત રજૂઆત કરી સૌને આકર્ષક કરી તાળીઓના ગડગડાટ સાથે સૌ ગુંજી ઉઠ્યા. અમરેલી જિલ્લાના લાઠીમાં શ્રી રામકૃષ્ણ વિદ્યા મંદિરમાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવતા શ્રીમતી શારદાબેન રાણવાની વયમર્યાદા થતાં સારા પરિવાર અને દાતાઓએ શાલ ઓઢીને મોમેન્ટો અર્પણ કરી ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવેલ, જેમાં શાળાની બારાઓ શિક્ષિકા પ્રત્યેનું પ્રેમસભર ગીત રજૂ કરીને સૌને આકર્ષણ કરીને તાળીઓના ગડગડાટથી સૌ ગુંજી ઉઠ્યા છે. ત્યારે હાલ સમારોહની શાળાની પાયો ઘડનાર દાતાશ્રીઓ ગોવિંદકાકા ઘનશ્યામભાઈ, શંકરવીડી રાજ્યા, વાલજીભાઈ ધોરકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેતા સમગ્ર સારા પરિવારમાં આનંદ છવાયો હોય, ત્યારે સારા પરિવાર દ્વારા દાતાશ્રીઓનું પણ આ તકે સન્માન કરવામાં આવેલ, જેમાં ગોવિંદકાકા ભામાશા અને સારા પરિવાર દ્વારા શારદાબેનનું શાલ ઓઢાડી મોમેન્ટોથી સન્માનિત કરેલ છે. ત્યારે આ તકે શારદાબેન રાણવાએ સૌનો આભાર વ્યક્ત કરીને 1,100 ભેટ અર્પણ કરીને અંતે વધુમાં જણાવ્યું હતું કે અશોક મણવર, ZSTV, અમરેલી. રામકૃષ્ણ સ્કૂલમાં હું છેલ્લા 21 વર્ષથી છું. મારી સર્વિસ 37 વર્ષની છે. મને આ સ્કૂલમાં ખૂબ મજા આવી છે. મારાથી થાય એટલું બધું મેં કર્યું છે. બાળકોને તૈયાર કરવા, બાળકોને પર્યાવરણ આ જે કોઈ છે તે બધી જ માં ટેલેન્ટ બાળકોને કરતા કર્યા છે. મેં મારા જેટલું મારાથી થાય એટલું બધું બાળકો માટે કર્યું છે. મને આ શાળામાં ખૂબ મજા આવી ગઈ છે અને આ શાળામાં કામ કરવા માટે બધાનો, શિક્ષકોનો સારો એવો, મારા માટે સારો એવો, સારી એવી લાગણી હતી. વિદ્યાર્થીઓનો અપૂર્વ પ્રેમ હતો અને બધાના થકી હું આજે આ શાળામાં સારી રીતે પાર પાડી શકી છું. અત્યારે હું નિવૃત્તિ લઈ રહી છું, તે માટે હું આચાર્યશ્રીને એવું કહું છું કે ગમે ત્યારે મારી જરૂર પડે ત્યારે મને કહેજો, હું આ શાળા માટે ચોક્કસ સમય કાઢી અને મારાથી થશે એટલું કામ કરીશ.